કોરોના મહામારીમાં લોકોની સેવા માટે વધુ 5108 એમ્બ્યુલન્સને બનાસકાંઠા કલેક્ટરશ્રીએ પ્રસ્થાન કરાવ્યું છે. રાજ્યભરમાં કોરોનાનો કેર યથાવત છે, જેના કારણે હડકંપ મચ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસનો વિસ્ફોટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે જિલ્લા કલેક્ટરની સજાગતાથી જિલ્લાના છેવાડાના વિસ્તારમાં કોરોનાના દર્દીઓ માટે આરોગ્યની સેવા સરળથી ઝડપથી મળી રહે તે માટે થઈને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા લોકોની સેવા માટે એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરવામાં આવી. કોરોનાની બીજી લહેરના સંક્રમણને તોડવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અથાગ પ્રયાસો હાથ ધરાયા છે. 108 એમ્બ્યુલન્સના પ્રસ્થાન પ્રસંગે મીડિયાની મુલાકાત આપતા કલેક્ટર આનંદ પટેલ જણાવી રહ્યા છે કે કોરોનાના સંજોગો અને કોઈપણ પ્રકારની ઇમરજન્સીના સમયમાં લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સની કામગીરી સરાહનીય રહી છે. અત્યાર સુધી 24 જેટલા અલગ અલગ સ્થળોને 108 એમ્બ્યુલન્સની સેવામાં આવરી લીધા, પરંતુ જિલ્લાની જનસંખ્યા વિસ્તારને ધ્યાનમાં લેવામાં આવે તો સ્થાનિક કક્ષાએ તાત્કાલિક સારવાર મળે તેવા શુભ આશયસર વધુ 5108 એમ્બ્યુલન્સ સેવા અલગ અલગ સ્થળોએ રવાના કરવામાં આવી છે. હાલની સ્થિતિ અને આવનાર સમયમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી ઘટના બને તેવા સંજોગોમાં આ સુવિધા ઉપયોગી સાબિત થશે, લોકોને ઝડપી આરોગ્ય સુવિધાઓ મળી રહેશે. મહત્વનું છે કે આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય ડોક્ટર એસ એમ દેવ, સિવિલ સર્જન શ્રી ડોક્ટર ભરત મિસ્ત્રી, 108ના કિરણ પરમાર સહિતના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 24 જેટલા અલગ અલગ લોકેશનને આપણે 108 હેઠળ આવરી લેતા હતા, પરંતુ જિલ્લાનો વિસ્તાર, જનસંખ્યા અને હાલની ઇમરજન્સીની કન્ડિશનને ધ્યાને લેતા વધુ 5 લોકેશન, વધુ 5 એમ્બ્યુલન્સ આજરોજથી એક્ટિવેટ કરી દેવામાં આવી છે, જેથી કરીને ઝડપથી લોકોને સ્થાનિક લેવલે 108ની સુવિધા મળશે અને ઇમરજન્સી સિચ્યુએશનમાં ઝડપથી આપણે એમને આગળની જે પણ હેલ્થ ફેસિલિટી છે એમાં આપણે એમને રવાના કરી શકીશું. કિશોર નાયક, GTV ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા.